બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કલેક્ટરની અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. યાત્રાધામ અંબાજીમાં તારીખ 23-29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેરો યોજાનાર છે. આ મેરો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે મેરો યોજાવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મેળાને સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મીડિયાને માહિતી આપવા અંબાજી મંદિરના મીટિંગ હોલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરે મીડિયાના મિત્રો સાથે અંબાજી ખાતે દિવારીબા ભોજનાલય અને વિવિધ ડોમની મુલાકાત લઈ મેળાની વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર વરુણકુમાર બરનવાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓ દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેરાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી સમિતિઓ બનાવી છે, જેના દ્વારા મેરામાં સેવા સુવિધા વિશ્રામ સલામતી ભોજન અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમજ સમગ્ર મેરા પર સીસીટીવી કેમેરાથી 12 જ નજર રાખવામાં આવશે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 5 વિશાળ વોટરપ્રૂફ ડોમમાં 1200 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મેરા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. તેમણે કહ્યું કે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માય ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ સ્થળથી માય ભક્તો 51 શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે તે માટે 150 જેટલી રિક્ષાની વિના મૂલ્યે વ્યવસ્થા કરાઈ છે. અંબાજી મંદિર ખાતે અને અલગ અલગ માર્ગ પર સુંદર રંગબેરંગી રોશની કરવામાં આવી છે, જ્યારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરૂ કરાશે. તેવા તથા અંબાજી મંદિરના દર્શન સોશિયલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. મેરામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે, જેમાં નિષ્ણાત તબીબો અને 256 જેટલા આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. મેરા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાય, પીવાના પાણી અને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આ વખતે 187 સંઘો અને સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે, તથા 1980 પદયાત્રિકો સંઘોનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે. એમને વાહન પાસ આપવામાં આવ્યા છે. સુરત કલ્ચર ZSTV અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો ગણતરીના કલાકોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા મેળામાં આવતા પેદલ યાત્રીઓને કોઈ જ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે. વોટરપ્રૂફ ડૂમની સાથે સાથે ઉંમરલાયક પદયાત્રીઓને નિઃશુલ્ક લાવવા મૂકવાની રિક્ષાની સગવડ કરી આપવામાં આવી છે. તો બીજી તરફ 6500 કરતાં પોલીસ અધિકારી અને પોલીસ જવાનો પણ આ મંદિરની સાથે સાથે ભક્તોની પણ સુરક્ષા કરશે, અને બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરેશ ગલચર, ZSTV અંબાજી.